મને બરાબર યાદ છે કે મારી નાની માં બીજું કઈ નહીં કરતી માત્ર ગીતાનો પંદરમો અધ્યાય સવારના ઘંટુલા ઉપર બેસીને દૈણું દળતા દડતા બોલતી હતી ઘંટુલા ઉપર બેસીને દરડું દડે ચાર સાડા ચાર વાગે એટલે અમે જ્યારે ઉઠીએ પાંચ સાડા પાંચ વાગે ત્યારે અમને કોઈ ધમકાવીને ઉઠાવતું નહોતું હાલ તારી સ્કૂલ બસ આવી ગઈ એમ કોઈ કહેતું નહોતું પણ અમને બરાબર યાદ છે પેલા ઘંટુલાના સુંદર મજાનો ઘર ઘર ઘંટી ઘર ઘર થાય એવો અવાજ કાનમાં આવતો જાય અને જાણે એક સંગીત રહેતું હોય કુદરતી સંગીત કાનમાં હોય અને જાગી જવાય એ જાગવાની ટેવ પડી તો હજી આજની તારીખે પણ ચાર સાડા ચાર થાય છે ત્યારે કાનમાં ઘંટીનો અવાજ આવે છે અને જાગી જવાય છે અને ત્યારે પંદરમો અધ્યાય બોલતી ત્યારે પંદરમાં અધ્યાયમાં કશી જ ખબર પડતી નહોતી શેનો અધ્યાય બોલે છે નાની શું બોલે છે કાંઈ ખબર નહોતી પણ જ્યારે એ બોલતી હતી ત્યારે જે શબ્દો અજાણતા કાનમાં પડ્યા હતા એ મોટા થયા પછી ગીતાના સાથેના સંસ્પર્શ માટે થઈને બહુ મોટું ઉદાહરણ બની ગયા ગીતા શું છે તો હું કહેતો મારી નાની બોલતી તે ગીતા છે